नमस्कार विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 6 विषय इंग्लिश अने तेनी अंदर जुलाई में आवेली साम्यक मूल्यांकन कसोटी छे तेनु सोल्यूशन जोशुं। आ साम्यक मूल्यांकन कसोटी छे तेना कुल गुण 50 मार्क छे। तो आपणे आ जे एकम कसोटी आवेली छे तेनु सरल भाषा में तेनु सोल्यूशन जोशुं। एमां आवशे क्वेश्चन नंबर 1, यानी कि प्रश्न नंबर 1 आपेलो छे के नीचे आपेला पेरेग्राफ वाँचो अने तेनी नीचे आपेला प्रश्नना जवाब लखो। एटले के जे अहींया सरस मजानो पेरेग्राफ आपेलो छे ते पहेला आपणे वाँचशुं अने त्यारबाद नीचे आपेला क्वेश्चनना आंसर लखशुं। जोईए प्रश्न नंबर 1 जोता पहेला एनो पेरेग्राफ કે રાધાબેન ઇઝ ભોલું મધર। તો કે રાધાબેન છે એ ભોલુંના માતા છે, મધર એટલે કે માતા છે। અનિલભાઈ ઇઝ ભોલું ફાધર, અનિલભાઈ છે એ ભોલુંના પિતા છે, ફાધર એટલે કે પિતા છે। નસી ઇઝ ભોલું સિસ્ટર, ભોલુંની સિસ્ટરનું નામ નસી છે, એટલે કે નસી છે એ ભોલુંની બહેન છે। અનિલભાઈ હેઝ અ ન્યૂઝ પેપર, અનિલભાઈ પાસે ન્યૂઝ પેપર છે। હી ઇઝ અ રીડિંગ ધ ન્યૂઝ પેપર અલાઉન્ડ, તે શું કરી રહ્યા છે? તો કે ન્યૂઝ પેપર છે જે છાપું છે તેનું રીડિંગ કરી રહ્યા છે। રાધાબેન ઇઝ લિસ્ટિંગ ધ ન્યૂઝ પેપર, એટલે કે રાધાબેન છે જ્યારે શું કહેવાય છે, અનિલભાઈ છે ન્યૂઝ પેપર વાંચે છે અને રાધાબેન છે લિસ્ટિંગ એટલે કે સાંભળી રહ્યા છે, શું? તો કે ન્યૂઝ, જે સમાચાર બોલે છે અનિલભાઈ તે રાધાબેન સાંભળી રહ્યા છે। સી હેઝ બાસ્કેટ, તેની પાસે શું છે, બાસ્કેટ છે। ધેર આર 5 એપલ ઇન ધ બાસ્કેટ, તેની પાસે જે બાસ્કેટ છે તેની અંદર ધેર આર 5 એપલ્સ ઇન ધ બાસ્કેટ, તેની અંદર કેટલા એપલ્સ છે? તો કે 5 એપલ આપેલા છે, કેમાં? તો કે બાસ્કેટ યાની કે થેલીમાં। હવે આ સરસ મજાનો નાનો ફકરો આપેલો હતો એના આધારે આપણે ક્વેશ્ચનના આન્સર જોશું। તો પ્રશ્ન નંબર એક ઇઝ નસી રાધાબેન ડોટર, તો કે નસી છે એ રાધાબેનની ડોટર એટલે કે તેની દીકરી છે। યસ નસી ઇઝ રાધાબેન ડોટર, હા તે રાધા નસી છે એ રાધાબેનની દીકરી છે। હેઝ રાધાબેન ન્યૂઝ પેપર, શું રાધાબેન ન્યૂઝ પેપર વાંચે છે, છાપું રાધાબેન વાંચે છે? તો આન્સર આવશે નો, રાધાબેન તે નથી વાંચતા, એટલે શું લખી શકાય, નો રાધાબેન ડઝ નોટ હેવ એ ન્યૂઝ પેપર। ઓકે, તો કે રાધાબેન છે તે પેપર વાંચતા નથી, તો કોણ પેપર વાંચતું હતું? તો અહીંયા આગળ આન્સરમાં આવશે હુ ઇઝ નસી ફાધર, નસી છે તેના ફાધર કોણ છે? તો કે અનિલભાઈ ઇઝ નસી ફાધર, અનિલભાઈ છે તે નસીના પિતા છે। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4માં શું કીધું છે, અનિલભાઈ ઇઝ ભોલું બ્રધર ટ્રુ ફાલ્સ, તો જે અનિલભાઈ છે એ ભોલુંનો બ્રધર છે, તો ખોટી વાત છે ના, તે તો એના પિતા છે, એટલે આન્સર આવશે ફોલ્સ, યાને કે ખોટો। હવે આવશે ક્વેશ્ચન નંબર 5, હુ હેઝ એ બાસ્કેટ વિથ એપલ્સ, બાસ્કેટમાં કેટલા એપલ છે? તો આપણે ખબર છે કે રાધાબેન છે હેઝ બાસ્કેટ વિથ એપલ, કોની પાસે છે? તો કે રાધાબેન હેઝ અ બાસ્કેટ વિથ એપલ્સ, રાધાબેન પાસે એપલ છે, કેમાં? તો કે બાસ્કેટમાં। હવે આવશે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિકલ્પના આધારે સંવાદ પૂર્ણ કરો, એટલે કે નીચે અહીંયા સરસ મજાનો એક કોર્સ આપેલો છે એટલે કે કાઉન્સ આપેલો છે અને કાઉન્સની અંદર સરસ મજાના વિકલ્પ આપેલા છે તે આપણે જોઈ અને પૂરવાના છે, તો જે આપણો ફકરો છે એને બંધ બેસતા વિકલ્પ આપણે પૂરશું। જોઈએ શું આવશે, તો પહેલામાં આવશે નીલા ગુડ મોર્નિંગ મીના, નીલા શું કહે છે, ગુડ મોર્નિંગ મીના, શુભ સવાર મીના, મીના કહે ગુડ મોર્નિંગ, મીના શું કહે છે કે શુભ સવાર, નીલા કહે હાવ આર યુ, નીલા કહે કેમ છો, મીના કહે આઈ એમ ફાઇન, મીના શું કહે ખૂબ ફાઇન છું, નીલા કહે કેન યુ હેલ્પ મી, નીલા કહે શું તું મને હેલ્પ કરી શકે, મીના કહે શરૂ, વોટ ડુ યુ વોન્ટ, શું કહે શું તારે એવી હેલ્પની જરૂર છે, નીલા કહે
આઈ વોન્ટ ડ્રો પિક્ચર એલિફન્ટ. શું કહે છે કે મારે એક ડ્રો કરવો છે, એટલે કે દોરવું છે પિક્ચર, યાને કે ચિત્ર. તો કે છે નું એલિફન્ટ એટલે કે હાથીનું ચિત્ર દોરવું છે, એમાં તું મને મદદ કરી શકે? મીના કહે યસ આઈ નો ઇટ, પ્લીઝ ગીવ મી પેન્સિલ. હા, હું તને તેની અંદર મદદ કરી શકું છું, તું મને એક પેન્સિલ આપ. નીલા કહે સુરી હિયર ઇટ ઇઝ, હા હું તને આપું છું. હવે પછી આવશે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દમાં અલગ પડતો શબ્દ પર ગોળ કરો, યાને કે તમારે એક ગોળ સર્કલ કરવાનું છે, કે જે નીચે 4 શબ્દો આપેલા છે એમાંથી જે અલગ પડતો શબ્દ છે એના પર ગોળ રાઉન્ડ કરશું. જોઈએ ક્વેશ્ચન નંબર 1 શું છે એમાં. તો કે એમાં 4 વર્ડ આપેલા છે. એક છે ગ્રીન, ગ્રીન એટલે કે લીલું, વ્હાઇટ એટલે કે સફેદ, પીકોપ એટલે મોર થાય છે, અને રેડ એટલે લાલ. તો અહીંયા આપણને સરસ મજાની ખબર પડી જાય છે કે ગ્રીન, વ્હાઇટ અને રેડ છે એ કલરના નામ છે. ત્યારબાદ પીકોપ એક પક્ષીનું નામ છે એટલે તે અલગ પડે છે. તો આપણે અહીંયા તેના ઉપર ગોલ રાઉન્ડ કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 2. એમાં શું કીધું છે, 4 ઓપ્શન આપેલા છે, ડોક્ટર, ફાર્મર, ટીચર અને મધર. તો આ છે 3, ડોક્ટર, ફાર્મર અને ટીચર. ડોક્ટર એટલે કે ડોક્ટર અથવા ડાક્ટર, ફાર્મર એટલે કે ખેડૂત, ટીચર એટલે કે શિક્ષક અને મધર એટલે માતા. તો અહીંયા માતા શબ્દ છે એ અલગ પડશે, એટલે અહીંયા મધર ઉપર તમારે ટીક કરવાનું રહેશે, એટલે કે તમારે ગોળ રાઉન્ડ કરી લેવાનું રહેશે. હવે આવશે પ્રશ્ન નંબર 3. મંડે એટલે સોમવાર, હોલીડે, ટ્યુઝડે અને થર્સડે. અહીંયા આપણને સરસ મજાના મંડે અને ટ્યુઝડે એક વારના નામ છે, હોલીડે એક તહેવારનું નામ છે, એટલે હોલીડે છે એ અલગ પડતો શબ્દ છે, એટલે એના ઉપર આવશે ગોલ રાઉન્ડ. ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 4. એનિમલ પ્રાણી, પ્રાણીઓનું નામ કહે છે. કેમલ એક ઊંટનું નામ છે, કાવ છે એ ગાયનું નામ છે, એલિફન્ટ એક હાથીનું નામ છે. આ ત્રણે છે એ પ્રાણીઓના નામ છે, પરંતુ અહીંયા એનિમલ શબ્દ એટલે પ્રાણીઓ થાય છે, એટલે એ ત્રણ કરતાં અલગ પડતો શબ્દ છે, એટલે એના ઉપર આવશે ગોળ રાઉન્ડ. ઓકે, હવે આવશે પ્રશ્ન નંબર 5. એમાં જ એની અંદર ફાધર એટલે પિતા, વિલેજ એટલે ગામ, બ્રધર એટલે ભાઈ ને મધર એટલે માતા. આ ત્રણ શબ્દ છે એ સંબંધિત શબ્દ છે. ફાધર એટલે પિતા, બ્રધર એટલે ભાઈ, મધર એટલે માતા. વિલેજ એટલે કે ગામ શબ્દ છે એ અલગ છે, એટલે એના ઉપર આવશે ગોળ રાઉન્ડ. ઓકે, હવે આવશે નાવ, યાને કે નવો ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ લખો. મેં તમને જ્યારે પણ પાઠ સમજાવ્યો છે ત્યારે સમજાવી દીધું છે કે રાઇમિંગ વર્ડ એટલે શું. તો કે સમાન ઉચ્ચારણ ધરાવતા શબ્દને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે છે. જે શબ્દ આપેલો હોય તેના લાસ્ટના 2 અથવા 3 અક્ષર સરખા ઉચ્ચારણ ધરાવતું હોય તેને કહેવામાં આવે છે રાઇમિંગ વર્ડ. તો જોઈએ પહેલો ક્વેશ્ચન, લાઇટ. તો અહીંયા લાઇટ છે એની સાથે શું આવશે, નાઇટ. શું આવશે, નાઇટ. બેટ ને આવશે રેડ, મેન તો વાન, ટોય તો બોય, બેલ તો ટેલ. ઓકે, જો છેલ્લા ઉચ્ચારણ આપણે સરખા દેખાય છે. હવે આવશે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં શું કીધું છે કે આપેલ ચિત્રના આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. જે શબ્દ અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે, ચિત્રને નિહાળવાનું છે અને ત્યારબાદ તે ચિત્રને જોઈ અને આપણે સેન્ટેન્સ બનાવવાના છે, યાને કે વાક્ય બનાવવાના છે. તો જોઈએ એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલને આધારે બીજા વાક્ય આપણે બનાવશું. તો જોઈએ પહેલો ક્વેશ્ચન, પહેલું ચિત્ર શેનું છે. તો આપણે જે ચિત્ર સરસ મજાનું ડોંગનું ચિત્ર દેખાય છે, શેનું છે, ડોંગ. ડોંગ એટલે કે કૂતરો. તો અહીંયા આપણે લખી શકીએ કે ધેર ઇઝ અ ડોંગ, તે કૂતરો છે. હવે પછી આપણે બીજા ચિત્રમાં શું દેખાય છે, તો અહીંયા આપણે બાયસિકલ દેખાય છે, બાયસિકલ એટલે કે સાયકલ. તો ધેર આર 5 બાયસિકલ. પેલા ગણી લેવાની 1 2 3 4 5, કેટલી છે, 5 બાયસિકલ. તો શું આન્સરમાં આવશે કે ધેર આર 5 બાયસિકલ. ઓકે,
હવે આવશે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર સરસ મજાનો બોલ છે. બોલ કેટલા છે? એક જ છે. તો શું લખી શકાય? કે ધેર ઇઝ અ ફૂટબોલ. તે ફૂટબોલ છે. બીજામાં સરસ મજાના બર્ડ્સ એટલે કે પક્ષીઓ છે. બે એકથી વધારે હોય અથવા બેથી વધારે હોય તો આર આવે, એટલે શું આવશે? ધેર આર. શું આવશે? ધેર આર ટુ બર્ડ્સ. અહીંયા કેટલા પક્ષીઓ છે? તો કે બે પક્ષીઓ છે, એટલે બર્ડ્સ ઈએસ અથવા એસ પ્રત્યે લાગે છે, એ પણ આપણે શીખી ગયા છે. ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 4. તેમાં શું છે? તો કે સરસ મજાનું ચિત્રમાં આપણે દેખાય છે કપ છે. શું છે? કપ. તો ધેર ઇઝ અ કપ. શું કામ? એક જ છે એટલે ઈજ આવશે. શું આવશે? ઈજ. કે ધેર ઇઝ અ કપ. ત્યારબાદ કાઈટ યાને કે પતંગ આપણે દેખાઈ રહ્યા છે, કેટલા છે? તો કે 1 2 3. કેટલા છે? 3. તો ધેર આર 3 કાઈટ્સ. ઓકે, તો કે 3 પતંગો છે. હવે આવશે ન્યુ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6 યાને કે 6. નીચે આપેલા વ્યવસાયકારોને લગતી સાચી વિગતો ઓળખો અને વાક્ય બનાવીને લખો. વ્યવસાયકારો એટલે કે જે લોકો કામ કરે છે, અલગ અલગ બધાનું અલગ કામ હોય છે. નર્સનું કામ છે એ અલગ હોય છે, પ્રિન્સિપાલનું કામ અલગ હોય છે, ડ્રાઈવરનું કામ અલગ હોય છે, ફાર્મરનું કામ અલગ હોય છે, ટીચરનું કામ અલગ હોય છે, એમ અલગ અલગ નામ હોય છે. એ બધા વ્યવસાયકાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે વ્યવસાયકારના નામ આપેલા છે અને એ વ્યવસાયકારના નામની સામે તેનો શું ધંધો છે અને સામે શું આવી શકે જોડકું, તે જોડવાનું છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા હું જોડકું જોડીશ એટલે ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 6 ની અંદર પહેલું છે મિલ્કમેન. તો મિલ્કમેન છે એ ક્યાં હોય? તો કે એટ ધ યાર્ડ, પહેલો ક્વેશ્ચન. બીજું છે એ ગાર્ડનર. તો કે ગાર્ડન ક્યાં હોય છે? તો કે જે ગાર્ડન હોય યાની કે બગીચો હોય ત્યાં તેનું તે પાણી પીવડાવવાનું બધું ધ્યાન રાખવાનું તે કરે છે. ત્યારબાદ છે નર્સ. તો નર્સ ક્યાં હોય છે? તો કે હોસ્પિટલમાં. શું હોય છે? હોસ્પિટલમાં એ જોડેલું છે. ઓકે, પ્રિન્સિપાલ ક્યાં હોય છે? તો કે પ્રિન્સિપાલ સ્કૂલે હોય છે, તો એની સામે શું આવશે? સ્કૂલ. ડ્રાઈવર ક્યાં હોય છે? તો કે ડ્રાઈવર બસમાં હોય છે. અહીંયા ડ્રાઈવર હોય છે નથી કે ડ્રાઈવર છે શું કરે, બસ ચલાવે, તો અહીંયા બસ આવશે. ઓકે, આ વ્યવસાયકારો છે અને તે પોતાનો ધંધો શું કરે છે એ લખેલું છે. ઓકે, ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 7 યાને કે 7. એમાં શું કીધું છે? કે કોર્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પર. અહીંયા આપણે કોર્સમાં શબ્દ આપી દીધેલા છે, એ શબ્દો આપણી ખાલી જગ્યામાં બંધ બેસતો શબ્દ અહીંયા લખી અને આપણે સેન્ટેન્સ છે એ પૂરું કરશું, યાને કે વાક્ય પૂરું કરશું. તો જોઈએ પહેલાં કે કયા શબ્દ મૂકવાથી શું થાય છે. પહેલું અહીંયા આપી દીધા છે હાવ, મની, હુ, વોટ, વેન અને વેર. આ શબ્દથી આપણને ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ પહેલી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ યોર નેમ. સરસ છે કે વોટ ઇઝ યોર નેમ. અહીંયા શું કીધું? કે ખાલી જગ્યા ઇઝ યોર નેમ. તમારું નામ શું છે? તો વોટ ઇઝ યોર નેમ, એટલે કે કોઈને આપણે પ્રશ્ન પૂછ શું તમારું નામ છે, તો વોટ આવે. તો અહીંયા શું આવશે? વોટ, WHAT. ઇઝ યોર નેમ. બીજો ક્વેશ્ચન, ખાલી જગ્યા ઇઝ યોર મધર. હુ ઇઝ યોર મધર, કોણ તમારા માતા છે. ખાલી જગ્યા પેન્સિલ ડુ યુ હેવ. હાઉ મની, તમારી પાસે કેટલી પેન્સિલ છે. તો કે હાઉ મની પેન્સિલ ડુ યુ હેવ. ત્યારબાદ આવશે 4 ક્વેશ્ચન યાને કે 4th ક્વેશ્ચન. ખાલી જગ્યા આર યુ ડુઈંગ, વેર આર યુ ડુઈંગ. 5મી ખાલી જગ્યા, ખાલી જગ્યા ડીડ યુ ગો ટુ સ્કૂલ. તું ક્યારે સ્કૂલે આવીશ, તો શું આવશે? ક્યારે શબ્દ આવે ત્યારે વેન આવે છે, તો વેન ડીડ યુ ગો ટુ સ્કૂલ. ઓકે, હવે આવશે 8મો ક્વેશ્ચન. તેની અંદર શું કહેવામાં આવ્યું છે? કે નીચે આપેલા વાક્યોને યોગ્ય વિભાગમાં લખો. એટલે કે અહીંયા આપણે ટુડે એટલે કે આજે, અસ્ટરડે એટલે કે ગઈકાલે જે બનેલી ઘટના છે એના શબ્દ લખવાના છે. તો અહીંયા આપણે કઈ રીતે લખશું? તો કે નીચે આપેલા વાક્ય યોગ્ય વિભાગમાં લખો. પરંતુ આપણે અહીંયા જગ્યા ટૂંકી છે એટલા માટે અહીંયા ક્રમ આપી દઈશું. કે ટી એટલે શું? તો કે ટુડે. ટુડે એટલે કે આજે, અને યસ્ટરડે એટલે ગઈકાલે. એટલે કે જે શબ્દ છે એના ઉપર હું ડાયટ કરતી જઈશ. ટુડે તો પહેલું આવશે ટુડે. એક મિનિટ, ટુડે છે એમાં હું 1 1 ક્વેશ્ચન આપું છું. ઓકે, 1 1
वन, ओके वन वन वन। एटले आ छ क्वेश्चन केम आवशे, टुडे में आवशे, केम आवशे, टुडे में। हवे पछी आवशे जे यस्टरडे, एमां हूँ टू नंबर आपीश। तो जोईए अहीं वन टू 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 टू, ओके आ पण छ क्वेश्चन आवशे। અહીંયા તમારે લખવાના રહેશે, તમારે તમારી જે એકમ કસોટી છે તેની અંદર લખવાનું રહેશે, એટલે તમને સરળ પડશે, ઓકે। હવે આવશે ક્વેશ્ચન નંબર 9, યાને કે 9। તમારા કુટુંબનો પરિચય 5 વાક્યોમાં અંગ્રેજીમાં લખો, એટલે કે આપણું કોઈ આપણું ફેમિલી છે અને ફેમિલી વિશે આપણને 5 સેન્ટન્સ લખવાના છે, યાને કે 5 વાક્ય લખવાના છે। તો અહીંયા આપણને સરસ મજાનું એક ચિત્ર આપેલું છે, આપણી ફેમિલી વિશે 5 વાક્ય લખવાના, અને ત્યારબાદ અહીંયા સરસ મજાનું એક ચિત્ર લખવાનું છે। તો ફેમિલી વિશે તમે લખી શકો કે માય જે આપણા પિતા જે કરતા હોય તેના વિશે લખી શકો, આપણા કુટુંબના કેટલા સભ્યો છે એના વિશે તમે લખી શકો, એ તમારે લખવાનું રહેશે। હવે આવશે પ્રશ્ન નંબર 10। નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રને આધારે 5 વાક્ય બનાવો। અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે, કાઉસમાં આપણને વર્ડ યાને કે શબ્દ આપી દેવામાં આવ્યા છે, એના આધારે ખાલી ઓનલી ફોર આપણે 5 સેન્ટન્સ બનાવવાના છે। દરેક અહીંયા ધ્યાન આપે, 5 સેન્ટન્સની અંદર અહીંયા આપેલું છે કે નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રના આધારે 5 વાક્ય બનાવો। પહેલું છે ટ્રી, કાર્ડ, હાઉસ, વિન્ડમિલ, ગ્રાસ, ફ્રૂટ્સ અને બાસ્કેટ। એટલા શબ્દ આપી દીધેલા છે, એ શબ્દને યુઝ કરશું આપણને અને સેન્ટન્સ બનાવશું। એમાં પહેલું આવશે, પહેલું સેન્ટન્સ બનાવશું, ધેર ઇઝ અ બિગ ટ્રી ઇન ધ પિક્ચર। જો સરસ મજાનું ચિત્ર દેખાય છે, કેવું છે તો કે બિગ યાને કે મોટું છે, ટ્રી એટલે કે ઝાડ, પિક્ચર એટલે કે ચિત્ર, તે કેવું ચિત્ર છે તો કે સરસ મજાનું એક મોટું ચિત્ર છે, શેનું તો કે ઝાડનું। ત્યારબાદ આવશે બીજો ક્વેશ્ચન, વી કેન સી અ કાર્ટ ઇન ધ પિક્ચર। જો અહીંયા આપણે સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે, ઓકે। હવે આવશે ત્રીજો ક્વેશ્ચન, ધેર ઇઝ અ હાઉસ ઇન ધ પિક્ચર। ચોથો ક્વેશ્ચન, ધેર ઇઝ અ વિન્ડમિલ ઇન ધ પિક્ચર, વી કેન સી ગ્રાસ ઇન ધ પિક્ચર। આ છેનું છે, આ પિક્ચર યાને કે આ ચિત્ર છે, છેનું છે જુઓ તો કે ગ્રાસ એટલે કે સરસ મજાની દ્રાક્ષ, ગ્રેપ્સનું ચિત્ર આપેલું છે, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ। ધેર આર સમ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ, અને તેમાંથી થોડાક ફ્રૂટ્સ એટલે કે ફળો ઇન એટલે કે અંદર, બાસ્કેટ એટલે કે થેલીમાં નાખવાના છે, ઓકે। તો અહીંયા સરસ મજાના 6 ક્વેશ્ચન આપેલા છે, ચિત્રના આધારે આપણે લખ્યા। તો અહીંયા આપણને જે એકમ કસોટીનું પેપર છે એ સરળ ભાષામાં સરસ મજાનું સમજૂતી સાથે અહીંયા લખેલું છે, તમારે સારા અક્ષરે તમારી એકમ કસોટીની અંદર લખી લેવાનું રહેશે।